કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ઈસરી નવીન આરોગ્ય કેન્દ્રના કોર્ટની દિવાલ ધરાશાહી. હલકી ગુણવત્તાના કામની પહેલા વર્ષાદે જ પોલ ખોલી નાખી. મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઈસરી ખાતે કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સગવડવાળું નવીન આરોગ્ય કેન્દ્ર બનાવી દીધું છે. સ્ટાફ માટે ક્વાર્ટર પણ બનાવી દીધા છે. લગભગ 80% જેટલું કામ સંપૂર્ણ તૈયાર થઈ ગયું છે. પરંતુ આરોગ્ય કેન્દ્ર પાછળ ચાર બાજુ કોર્ટની દિવાલ બનાવવામાં આવી હતી, ત્યારે કોર્ટનું કામ જાણે ઓછી ગુણવત્તાવાળું હોવાથી ચોમાસા પહેલાં જ વરસાદે આશરે ક્વાર્ટરની પાછળની ભાગે કોર્ટની દિવાલ અંદાજિત 50-60 ફૂટ જેટલી ધરાશાય થઈ છે. ચોમાસાએ કોન્ટ્રાક્ટરની પોલ બહાર લાવી દીધી છે. કોટ પડવાના પાછળનું કારણ યોગ્ય ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું ન હોય, કાં તો પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી કોટની દિવાલ ધરાશય થઈ હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવી શકે છે. પરંતુ શું સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને કેમ પસંદ કરે છે તે નથી સમજાતું. હજુ તો આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન પણ થયું નથી, તે પહેલાં તો કોર્ટની દિવાલ ધરાશય થતાં નવાઈ પામે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઉપરાંત હજુ પણ કોર્ટના દિવાલમાં તિરાડ દેખાતી હોવાથી હજુ પણ કોર્ટની દિવાલ ધરાશય થવાના સ્પષ્ટ અંધાણ દેખાઈ રહ્યા છે. સ્તવતરે કામમાં આરસ રાખી રહેલા કોન્ટ્રાક્ટરો સારી ગુણવત્તાવાળું કામ કરાવીને સરકાર કામમાં પૂરી દેખરેખ રાખે તેવી માંગ સેવાઈ રહી છે. ના જીવે મોતીભાઈ પટેલ ઈસરીનો વતની છું. અહીંયા અમારા CSCમાં છેલ્લા એક વર્ષથી કામકાજ ચાલે છે. એમાં મકાનોનું કામ પૂર્ણ થયા પછી દિવાલોનું જે કામ લીધું વોલ, એ દિવાલો અધકચરી બનાવી અને જેના કારણે ચોમાસાની શરૂઆત થતાંમાં જ દિવાલ ધસી પડી, એટલે એ દિવાલને જોતો પાયાનું કામ કાચું રહી ગયું છે. એટલે અધિકારીશ્રીઓએ આની દેખરેખ રાખી નથી એ આ જોતો માલુમ પડે છે. એટલે હવે પછી તાત્કાલિકના ધોરણે કોન્ટ્રાક્ટ પાસે ફરી એ દિવાલ બનાવડાવે અને સરકારી અધિકારીને રાહ નીચે કામ બને એવી અમારી વિનંતી છે. ઉડાયાભાઈ મોતીભાઈ પટેલ ઈસરી ગામનો વતની છું. ઈસરી PSC કેન્દ્રની પાછળ નવીન મકાનોની કામગીરી ચાલુ હતી ઉનાળાની દરમિયાન, અને તે કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. અને પાછળના ભાગમાં જે દિવાલ પ્રોડક્શન હોલ તરીકે બનાવવામાં આવેલી છે, જે ધરાશય થઈ ગયેલી છે, આશરે 80-81 ફૂટ જેટલી હશે અંદાજે. અને જે દિવાલની અંદર ગુણવત્તા પ્રમાણે માલ વાપરેલો નથી તો એની જરૂરી કાર્યવાહી કરી અને દિવાલ ફરી બનાવવા મારું જાહેર કરવું છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.